નમસ્કાર દોસ્તો ધોરણ અગિયારની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર પાંચ જે વાત કરીએ છીએ એમાં ફરી પાછો એક એક્સ્ટ્રા ટોપિક છે જે ફળનો ગઈકાલનો અધૂરો આપણો ટોપિક હતો ત્યાંથી ફરી કન્ટિન્યુ કરીએ છીએ અહીંયા સ્ફોટનશીલ ફળ કાલે આપણે સરળ ફળની અંદર માંસલ ફળ અને શુષ્ક ફળની વાત કરીએ એમાં શુષ્ક ફળમાં અસ્ફોટનશીલ ફળની વાત કરીએ હવે આપણે વાત કરીએ છીએ સ્ફોટનશીલ ફળ સ્ફોટનશીલ ફળ કોને કહેવાય જે ફળનું ફલાવરણ શુષ્ક છે અને ફાટી જાય છે ફલાવરણ તૂટે છે ફાટે છે અને એના બીજ છે મુક્ત થઈ જાય છે આવા ફળને સ્ફોટનશીલ ફળ કહેવામાં આવે છે હવે આ સ્ફોટનશીલ જો ફલાવરણ તૂટી અને બીજની બહાર મુક્ત થાય તો એને સ્ફોટનશીલ કહેવાય એના પાંચેક પ્રકાર છે જોઈએ આપણે એક પછી તો એમાં સૌથી પહેલું એક્સ ફળ એક્સ ફળ છે આનું સ્ફોટન માત્ર વક્ષ બાજુએથી થાય વક્ષ સંધાનમાંથી થાય છે એટલે જે આ બે કિનારી છે એની પૃષ્ઠ કિનારેથી સ્ફોટન ન થાય માત્ર વક્ષ કિનારીએથી એટલે વક્ષ સેવનીએથી ફાટે છે એટલે એને એક સ્ફોટી એક જ કિનારીએથી એનું સ્ફોટન થાય એની મેળે એટલે એને એક સ્ફોટી ફળ કહેવામાં આવે છે અને એમાં ઉદાહરણ છે એસ્કેલિપિયાસ રાઉલ્ફિયા પેરિવિન્કલ અને ડેલ્ફિનિયા આ વિન્કા ડેલ્ફિનિયમ આ એસ્કેલિપિયાસ એટલે આંકડાની એની વાત છે પણ એ સમૂહ ફળમાં પણ લઈ શકાય એને તો આ એક સ્ફોટી ફળ જો આ આખું ફળનું આમ હોય પેક એની કિનારી છે એમાં એક કિનારીથી તૂટે છે અને એમાંથી એના વિકિરણ થાય મુક્ત થાય છે બે કિનારીએથી નથી તૂટતું એટલે એક સ્ફોટી ફળ કહેવાય ત્યાર કે હવે આ પણ એક સ્ત્રી કેસરી અને એક કોટરીય ઉર્ધ્વસ્થ બીજામાંથી વિકાસ પામતું ફળ છે વાલ વટાણા ચણા પણ આ ફળ સુકાય એટલે એની બે સેવની પૃષ્ઠ અને વક્ષ આ બંને સેવનીથી આમ તૂટે છે

સિંગ ફળ ની વાત કરી તો જે બે કિનારીએથી સ્ફોટન પામે છે મગ ચણા અડદ ચોડી વટાણા વાલ તો એને કહેવામાં આવે છે બે કિનારીએથી સ્ફોટન થાય એટલે ત્યાર પછી કૂટપટિકા આ ફળનો વિકાસ દ્વિસ્ત્રી કેસર યુક્ત બીજાશયમાંથી થાય છે ઉર્ધ્વસ્થ બીજાશયમાંથી થાય છે અને ચર્મવર્તી બીજાશય ધરાવે યાદ કરો કૂટપટિકા જ્યાં બીજા શ્રીમાં વચ્ચે અક્ષ નથી પણ બીજા બીજાની દીવાલમાંથી વચ્ચે એક આમ રેપ્લમ સર્જાય છે કૂટપટનું નિર્માણ થાય વચ્ચેથી એક પડદો સર્જાય છે રાય એને કૂટપટિકા કહેવામાં આવે જો આ ચર્મવર્તી એના બીજે અંડકો છે એ બીજા ની દીવાલમાંથી ઉત્પન્ન થયા આમ નીચેથી તૂટતું જાય ને આમ બે બાજુ તૂટે વચ્ચે પડદો છે ને એમાં બીજું જોડાયેલા છે એટલે એને કૂટપટિકા કહેવામાં આવે આ પડદો અને અહીંથી નીચેથી આમ તૂટતું જઈજ આમ

અને આ બે બાજુના એના ચરમીય ભાગો છે ફળના ફલાવરણ એ પણ નીચેથી આમ ખુલે છે પણ આમ લાંબી સિંગ નથી થોડું નાનું હોય છે અને એટલે એને પણ સિલિક્યુલા કહેવામાં આવે છે એ પણ એક પ્રકારનું કૂટપટનું સંક્ષિપ્ત સ્વરૂપ છે અને વચ્ચે આવો પટ પણ પ્રાવર જેનું સ્ફોટન જુદી જુદી પદ્ધતિઓ દ્વારા જોવા મળે છે પણ એમાં કેટલાક ભાગ કેટલાકની અંદર ઉપરથી આમ શરૂ થાય છે કેટલાકમાં વચ્ચેથી તૂટે છે પણ એને આપણે આકૃતિને આધારે જો સ્ફોટન ઉપરથી થયું અને એક સાથે ચાર કે પાંચ ભાગમાં આમ ખુલે તો એને પ્રાવર પ્રકારનું હોય કપાસનું ઝીંડવું જો આમ લઈને આમ ખુલશે એ પ્રાવર ફળ છે પછી કેટલાકમાં શું થાય એ ઉપરથી કનેક્ટ હોય આ આ ઉપરના ભાગેથી તૂટ્યું ન્યાનિયા હોય અને ઉપરથી એક ભાગ આમ થોડું ખુલીને આખું ટોપકું ઉડી જાય ઈ પણ એક પ્રાવર છે કા વચ્ચેથી પટના ભાગો તૂટતા હોય અને પટ ભજક પણ કહેવામાં આવે છે એટલે પ્રાવર ફળ છે ઈ એક સાથે એક વધુ ભાગોમાં સ્ફોટન પામે બે થી વધુ ભાગોમાં એકસાથે સાથે સ્ફોટન પામે છે એટલે એને પ્રાવર ફળ કહેવામાં આવે છે તો આ સ્ફોટનશીલ ફળની આપણે વાત કરી ત્યાર પછી ભીદુર ફળ અથવા ખંડિત ફળ જે સ્ફોટનશીલ અને અસ્ફોટનશીલની વચ્ચેનો પ્રકાર છે બહુ અગત્યની અંદર રીતે બાહ્ય ફલાવરણ ક્યારેક વિઘટન પામી અને નાના નાના ખંડોમાં વિભાજિત થાય પણ એનું મધ્ય ફલાવરણનો ભાગ છે એ વિઘટન અને બીજ સાથે એમ નમરી એટલે જો થોડુંક ભાગ ટુકડો થાય ને પછી ન થાય એટલે સ્ફોટન ને અસ્ફોટન બે જુઓ પરિપક્વન બાદ તેઓ ખંડિત બની મેરી કાર્પમાં વિભાજીત થાય નાના નાના ખંડોમાં વિભાજીત થાય નાના ખંડો એટલે મેરી કાર્પ અને બાહ્ય ફલાવરણના વિઘટનથી બીજને બહાર કરે એટલે સંપૂર્ણ બહાર ન થતું પણ મેરી કાર્પમાં એકથી બે બીજ ધરાવે છે એટલે બાહ્ય ફલાવરણથી બીજ છૂટું પડે પણ એની અરે મધ્ય ફલાવરણ ચોટેલું જ હોય એ ઉખડી નથી જતી એટલે ફલાવરણનું સંપૂર્ણ વિઘટન થતું નથી ને થોડુંક થાય છે એટલે એ ભિદુર કીધું અને ઘણી વખત મેરી કાર્પમાં સામાન્ય રીતે એક કે બે બીજ હોય મોટે ભાગે એક એક બીજના ખંડ છૂટા પડતા હોય ક્યારેક હોય શકે બે બીજ પણ હોય તો આવો ફલા આવા ભીદુર ફળનો એક પ્રકાર છે અનુપ્રસ્થક લોમેન્ટમ આ તમે આપણે સામાન્ય રીતે ખાટી આંબલી કે કોઈ પણ ઓલા કાયતરા ખાધા જઈ છે બધા ખાટા ને ઓલા બે પરદેશી તો એ જે એમાં એક એક પેશીવાળો ભાગ છે ને એક એક ખંડ છે મેરી કાર્પ છે તમે જુઓ આંબલીઓ છે આંબલીઓની ફરતે આપણે ખાટી આંબલીનું ઉદાહરણ લઈએ એનો કાતરો તમે ખાધો હોય તો એની અંદર આપણે એક એક ભાગ હોય એ આખું પાકી જાય ને એટલે ઉપલું બાહ્ય ફલાવરણ વિઘટિત થઈને છૂટું પડી જશે પણ આંબીલાની ફરતે જે ખાટો ભાગ આપણને લાગે છે જે આપણે આંબલી તરીકે લઈએ છીએ રેજ છે આંબીલા સાથે એ તમારે તમે જુદું પાળો તો પડે છે પણ બાહ્ય ફ્લાવરણ વિઘટિત થઈ જાય છે તો એ લોમેન્ટમ ફળ છે અનુપ્રસ્થક છે તો એમાં આંબલી છે કેશિયા ફિસ્ટુલા પછી મીમોસા આ મીમોસા પુદિકા એટલે આપણે લજામણી જે કહીએ છીએ તે એરેકિસ હાઈપોજીયા એટલે મગફળીની વાત કરીએ છીએ એ એકેશિયા તો આ બધાની અંદર જોવા મળે છે કેશિયા ફિસ્ટુલા એટલે આવડ છે અને એકેશિયા એટલે બાવળ છે તો અનુપ્રસ્થકની આપણે જોઈએ તો આવી એની આપણે આપણે બધાની સિંગ જ કહેતા હોઈએ છીએ આવી સિંગ જેવી રચનાઓ અને એમાં આ જો ગાયતરાના આવા ભાગ છે હવે જ્યારે એ પરિપક્વ થઈ જાય ને એટલે ઉપલું ફલ આવડતું છૂટું પડે ને તો આ એક એક ભાગ જુદો પડે અને એની સાથે મધ્ય ફલાવરણનો ભાગ તો રે જે દરેકને મેરી કાર્પ તરીકે ઓળખાય તો આનું પ્રસ્થક પ્રકારનું વિદુર ફળ છે માત્ર બાહ્ય ફલાવરણનું થોડું વિઘટન થાય પણ મધ્ય ફલાવરને એની બીજ સાથે જોડાયેલા રહી અને મેરી કાર્પની રચના કરે જે ખંડીય ભાગો છે એટલે સ્ફોટન થાય છે નથી થતું એવું કહી શકીએ મધ્ય પ્રકારનું યુગમાં વેશમાં ફળ એનું જે આખું ફળ થઈને બે ભાગમાં વિભાજીત થાય બે જોડાયેલા રહેતા હોય એટલે દ્વિસ્ત્રી કેસરી યુક્ત બહુ કેસરીમાંથી સર્જાય અધસ્થ બીજા વિકાસ થાય છે કોથમીર ગાજર જીરું વરિયાળી હવે આમાં શું હોય આ જો આવી રીતે બે ફળ ને ફલાવરણ છે ખરેખર પેલા બે કનેક્ટ હોય આ આ છે ને આ તમે જુઓ આ આમ આમ જોડાયેલું હોય આખે આખો ભાગ જોડાયેલો હોય પણ એનું સ્ફોટન થઈને ત્યારે બે છૂટા પડે બે મેરી કાર્પોન બે માં એક એક બીજ હોય આપણે જે કોથમીરમાં આપણે એને ધાણા કહીએ આ ધાણા દાળ શું કરવાનું બને છે આ બે પેલા આખો ધાણો તમે જોજો ધાણાને જોયા છે એક 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 જોજો એટલે આપણને આખો ગોળ દેખાશ રાઉન્ડ એ એક એનું ફળ છે એમાં બે બીજ હોય એટલે એને આપણે જ્યારે એને શેકિન છૂટા પાડીએ ને એટલે એમાંથી ધાણા દાળ એ બે ફાડા છે એ ખરેખર એક એક બીજ છે પણ યુગ્મવેશ્વમાં ફળ હતું આખો તમે એક ધાણાને લ્યો એટલે આખો ગોળાકાર એક દેખાય પણ પછી છૂટા પડે કારણ કે એ બે ભાગ છે સ્ફોટન થાય યુગ્મ વેશમાં છે બાહ્ય બીજાવરણ તૂટે છે અને મધ્ય ફલાવરણથી કનેક્ટ હોય શરૂઆતમાં પછી એ છૂટા પડી જાય એટલે એમાંથી બીજ જેવો ભાગ નીકળે જેને આપણે દાળ ધાણા દાળ કહીએ છીએ તો યુગ્મ વેશમાં યુગ્મ એટલે બે વેશમ જોડાયેલા છે અહીંયા આ યુગ્મ વેશમાં ફળ છે ત્યાર પછી રેગમાં ફળ સ્ત્રી કે પાંચ સ્ત્રી પાંચ સ્ત્રી કેસર યુક્ત બહુ સ્ત્રી કેસર ઉર્ધ્વસ્ત બીજાશયમાંથી વિકાસ પામે છે અને જો એમાં ત્રણ સ્ત્રી કેસર હોય તો એની અંદર આવા મેરી કાર્પ ત્રણ સર્જાય જો પાંચ સ્ત્રી કેસર હોય તો પાંચ સર્જાય એટલે ત્રણથી પાંચ બીજાંડ આવેલા અને તે ત્રણ થી પાંચ એક બીજયુક્ત ભાગમાં તૂટે દરેક ભાગને ગોલાણું અથવા મેરી કાર્પ કહેવાય બાહ્ય ફલાવરણની બહારે બાજુએ કંટક જેવી રચનાઓ અને ખાસ કરીને યુ ફોર બીએસી કુળ અને એમાં એરંડી એરડા કેસ્ટર સીડ એમાં તમે જુઓ આ કેસ્ટર અથવા રિસિનસમાં તો તમને જો એમાં ત્રણ ગોલાણું હોય જ્યારે જેરાનિયમ જેવા ઘટ વનસ્પતિ છે જેમાં આવા પાંચ બીજાંડ આવેલા હોય એટલે પાંચ ભૂલાણો અથવા પાંચ મેરી જોવા મળે આ તમે જો એરંડીનું આખું તમે દોડવું જોયું હોય તો તમને ખબર હોય બહુ કઠણ હોય અને બારની બાજુ કાંટા કાંટા જેવી રચના હોય આ બાહ્ય ફલાવરણ છે પછી આમ તમે ખોલીને જો ને તો એ ત્રણ મેરી કાર્પમાં વિભાજીત હોય એની અંદર એરંડીનું બીજ આવેલું હોય જે આવી રીતે આમ હોય ને આમ વચ્ચે અંદર બીજ હોય આ ત્રણ મેરીકાર્પ છે અને આને તમે તોડો બાહ્ય બીજાવરણ ખૂબ કઠણ હોય ને એ પર્ણ આ કંટક જેવી રચનામાં રૂપાંતરિત થઈ ગયા છે અને એની અંદર મેરી કાર્પ અને બીજયુક્ત રચના છે તો આવા ફલાવરણને રેગમાં ફળ કહેવામાં આવે છે ખૂબ જ વધારે પડતા કે અને યુક્ત બીજાશયમાંથી વિકાસ પામતા અને ઉર્ધ્વસ્ત બીજાશયમાંથી વિકાસ પામતા આ ફળ છે હવે આમાં તમે જો ને તો એકબીજા બીજાંડમાં તે વિભાજીત થતા જોવા મળે આ આ તમે જુઓ આ ઘણા જેટલા સ્ત્રી છે ને એટલા અખંડો થઈ ગયા

અને ચારેયની અંદર આવા બીજાનું ચાર ખંડમાં છૂટું પડે છે તો આને કાર્સેલુસ પ્રકારના ફળ કહેવામાં આવે કાર્સેલસ સમૂહ ફળ જો અત્યાર સુધી વાત કરતા સરળ ફળની હતી એક જ પુષ્પમાંથી અને મોટે ભાગે એક સ્ત્રી કેસરી અને જો બહુસ્ત્રી કેસરી હોય તો પણ યુક્ત બહુસ્ત્રી કેસરી બધા એમાં જો યુક્ત બહુ સ્ત્રી કેસરી સમૂહ ફળ વાતને સમજો આવા ફળનો વિકાસ મુક્ત બહુસ્ત્રી કેસરી પુષ્પમાંથી થાય મુક્ત સ્ત્રી કેસર અને મુક્ત સ્ત્રી કેસર બીજા દરેક સ્ત્રી કેસર એકબીજાથી મુક્ત છે અને તેથી હવે તમે સમજો માનો કે આ પુષ્પાસન છે અને એની અંદર આ આ એક પછી ત્રીજું સ્ત્રી કેસર આ ચોથું આ દરેકના બીજા બીજાશય છે આ દરેકના બીજા બીજાશયમાંથી નાના નાના ફળ ભેગા થાય અને આવા ફળને ફલિકા કહેવામાં આવે છે અને ફલિકા અથવા ફળપત્ર દરેક જો સ્ત્રીકેશર મુક્ત છે અને દરેક સ્ત્રીકેશરના બીજા સેમાં નાના નાના ફળનું નિર્માણ થાય જેને ફલિકા કહેવાય જેમ પુષ્પમાં નાના નાના પુષ્પ હતા એને કેમ પુષ્પક કીધું તું એમ આ ફળના આ દરેક સ્ત્રીકેશરના એક સાથે ફળોનું નિર્માણ થાય દરેકને ફલિકા કહેવાય અને આવી ફલિકાઓ કદાચ બાહ્ય ફલાવરણથી જોઈન્ટ થઈ જાય ને એક સમૂહ ફળ ઘણા બધા એક એક ફળ આવી નાની નાની ફલિકાઓ ભેગી થઈને એક મોટું ફળ બનાવે જેને સમૂહ ફળ કહેવામાં આવે છે એટલે બાર થી આપણે જેને એક જ ફળ કહીએ છીએ ઘણા બધા ફળોનો સમૂહ છે એટલે સમૂહ ફળ કહેવાય સમૂહ ફળના પણ કેટલાક પ્રકાર છે આપણે જોઈએ પ્રકાર છે એમાં એક સમૂહ ફળ એક સ્ફોટી સમૂહ ફળમાં તમે જુઓ સમૂહ ફળનું દરેક ફળ એક સ્ફોટી પ્રકારનું છે આ પ્રકારમાં આંકડો કેથેરન્થસ મેગ્નોલિયા આંકડાની અંદર માત્ર બે એક સ્ફોટી ફળ એકબીજા સાથે જોડાઈ જાય અને એક જ કિનારીથી ખુલે છે

અને કેટલાક ચર્મ તેમાં એના પુષ્પાસન સાથે જોડાઈ ગયા હોય એ છિદ્રિષો એમાં ખૂપેલા હોય કમળની અંદર પુષ્પાસન છિદ્રીષ બને એમાં ફળ ગોઠવાયેલા હોય સ્થાપિત થયેલા હોય પણ સ્ટ્રોબેરીમાં પુષ્પાસન રસાળ હોય માનસલ બને છે અને તેની સપાટી પર નાના નાના ચર્મ ફળ ચોટેલા હોય એટલે આપણને તો એક જ ફળ દેખાય જોજો આ સ્ટ્રોબેરીની અંદર સ્ટ્રોબેરીમાં પુષ્પાસન રસાળ અને ફૂલેલો અને એની સાથે ઘણા બધા ચર્મ ફળ જોડાયેલા છે આપણને તો એક જ દેખાય છે જો આવી રીતે આ સ્ટ્રોબેરીમાં પુષ્પાસન છે માંસલ અને દરદાર ખાઈ જાય છે ને ઉપાડી પછી આ દરેક ભાગ છે ને એક એક ફળ છે તમને કે એક એક ફળ તો આમાંથી જરાક ટુકડો અરે આ તો સમૂહ ફળ છે જેને આપણે એક કહીએ છીએ પણ આ એક એક પૂ આ જે સ્ત્રી કેસર બીજા બીજાશય છે એ ફૂલીને ફલિકાઓમાં પણ આ બધી ફલિકાઓ ભેગી થઈ એટલે એના મધ્ય ફલાવરણ અને અંત ફલાવરણ છૂટા હોય પણ બાહ્ય ફલાવરણ કનેક્ટ થઈ જાય છે જોડાઈ જાય છે એકબીજા સાથે એટલે આપણને બાર થી એક ફળ જેવું દેખાય છે પણ વાસ્તવમાં ઘણા ભેગા થઈને બનતું આવી ફલિકાઓ ભેગી થઈને બને છે મધ્ય ફલાવરણ દરેક ના સેપરેટ છે જો આ આ જુઓ મધ્ય ફલાવરણ થી જુદું પડે છે આ તમે વિચારો ને તો થી લઈને આ આખું મધ્ય ફલાવરણ નો ભાગ થાય આ આ આંતરિક ફલાવરણ વાળો વચ્ચે અહીંથી આ લઈ લ્યો જો આ એક ફળ થાય અહીંયા એવી રીતે આ બીજું થાય ત્રીજું અને બાહ્ય ફલાવરણ તમે જો કનેક્ટ થઈ ગયું હોય અને એટલે દેખાય એક અને પુષ્પાસન મોટો માનસલ અને રસાળ એની સાથે આવા ઘણા બધા પુષ્પાસન એ મોટો રસાડ હોય કારણ કે કેટલા બધા સ્ત્રી કેસર હતા અને બધા સ્ત્રી કેસરના બીજા ફલિકાઓમાં આખું એક સમૂહ ફળ ડેવલોપ થયું એવી જ રીતે ગુલાબમાં પુષ્પાસન કપ આકારની અંદરની સપાટી પર આવા અસંખ્ય ચર્મ ફળ આવેલા હોય ગુલાબની અંદર આવી રીતે સર્જાય છે અને આખું મોટું તમે જોજો બીજ જેવું બને છે ફળ પણ એ પણ એક સમૂહ ફળ છે અને ચર્મ પ્રકારનું સમૂહ ફળ છે ત્યાર પછી અને સ્ટીલ સમૂહ ફળ અને સ્ટીલ એટલે બીજી બાબત તો કોમન છે તમને એક બાબત ખબર છે યાદ કરો તો અનસ્ટીલ આ ફળમાં બાહ્ય ફલાવરણ ત્વચીય મધ્ય ફલાવરણ થોડું રેસામાય અંત ફલાવરણ ખાદ્ય અને સ્ટીલ સમૂહ ફળની વાત કરી છે આમાં નાના નાના અનસ્ટીલ સમૂહ છે ઉદાહરણ તરીકે પોલિએલિથિયા એનોના સ્કેમોસા એટલે સ્કટાડ એપલ એટલે કે સીતાફળ અને સીતાફળના સમૂહ તમે જુઓ એટલે સ્પષ્ટ રીતે અનિસ્ટીલ આ સમજાઈ જાય એનો પુષ્પાસન જાડો અને ઘટ બને છે હવે આ પુષ્પાસન છે એ જાડો અને મોટો બને અને એની સાથે એક એક અરે સીતાફળમાં બહારથી એક એક પેશી જેવું દેખાય ને એ એક ફળ છે એ એક ફલિકા છે આ જુઓ આ સીતાફળની અંદર તમે સમજો આ એક એક ભાગ છે ને એક એક ફલીકા છે અને આ એક ફળ છે આ બધાય ભેગા થઈને એક બને એટલે એને સમૂહ ફળ કીધું હવે આ એક એક ભાગ અહીંથી તમે આ જો કટ કરો તમને ખબર છે સફેદ કલરનો ભાગ છે એમાં બી નીકળે જે સફેદ ભાગ છે અંતઃ ફલાવરણ છે જે ખાદ્ય છે ગ્રીન કલરનો ભાગ દેખાય એ બાહ્ય ફલાવરણ છે બહારથી થોડા થોડા ભાગ આ આવી રીતે સર્જાણાની કનેક્ટ થઈ ગયા આ બાહ્ય ફલાવરણ અહીં આ આ બરોબર અને એના પછી ખબર નીચે થોડુંક ભાગ દેખાય કરકરિયા જેવું હોય હા એ છે મધ્ય ફલાવરણ અને જે ઉપાડી છે દાબી જાય છે છે પણ સીતાફળનું એક ફળ આમાંથી એક બેસી કાઢી દીધું એ એક સીતાફળનું ફળ છે પણ આપણે આખા સીતાફળને જ એક ગણીએ છીએ કારણ કે સમૂહ ફળ તરીકે લઈએ છીએ અનસ્ટીલ અંત ફલાવરણ ખાદ્ય છે એટલા માટે અને આ બધા સમૂહ ફળની ઇટારીઓ તો કહેવાય જો ઇટારીઓ બેરી બેરી એટલે અને સ્ટીલ સમૂહ ફળ ડ્રુપ એટલે સ્ટીલા ફળ અસ્ટીલ સમૂહ ફળ આ પ્રકારના ફળમાં યાદ કરો આમાં કયો ભાગ ખાદ્ય છે મધ્ય ફલાવરણ ખાદ્ય છે અંત ફલાવરણ થોડું કઠણ હોય છે બાહ્ય ફલાવરણ ચરમીય છે આવો સમૂહ ફળ આ પણ જુદા જુદા સ્ત્રી કેસર માંથી વિકાસ પામે રાસબેરી બ્લેકબેરી વગેરે હવે અહીંયા પણ આવી રચના છે જુઓ તો આ સામાન્ય રીતેનો પુષ્પાસનનો ભાગ છે અને આ દરેક ફળ આ આ ભાગ તમે જુઓ ફલાવરણનો ભાગ છે અને અંદર દેખાતો જે આ કાળો ભાગ છે અંત ફલાવરણ છે અને એની અંદર બીજ આવેલું આવા ઘણા બધા ફળ એક સાથે પુષ્પાસન સાથે જોડાય અને અશ્ચિલ સમૂહ ફળનું નિર્માણ કરે છે આ આપણને દેખાય છે એ રાસબેરી છે આ રાસબેરીની અંદર એક એક નાની નાની ફલિકાઓ છે એ એક એક ફલિકાઓની અંદર નાના નાના બીજ જેવો ભાગ નીકળે જે અંદર કઠણ ફલાવરણનો ભાગ હોય સમૂહ ફળ છે સમજાય તો આ પ્રકારે સમૂહ ફળ જોવા મળે હવે સંયુક્ત ફળની આપણે વાત કરીએ જો સરળ ફળ અને સમૂહ ફળ બે એક પુષ્પમાંથી સર્જાતા હતા સરળ ફળ એક સ્ત્રી કેસરી અથવા તો બહુ સ્ત્રી કેસરી પણ યુક્ત પણ સમૂહ ફળ મુક્ત બહુ સ્ત્રી કેસરી અરે સંયુક્ત ફળ આખે આખા પુષ્પ વિન્યાસમાંથી ફળનું નિર્માણ થાય છે એટલે એને બહુગુણિત ફળ અથવા સંયુક્ત ફળ કહેવામાં આવે અને તે એક પ્રકારનું કૂટ ફળ કહી શકે કારણ કે બીજા બીજા સહી સિવાયના પણ કેટલાક ભાગો ફળમાં નિર્માણ પામે છે અરે ત્યાં સુધી પુષ્પાશનય હોય શકે અરે નીપત્રો પણ ફળમાં ફેરવાઈ જાય છે તો એને સંયુક્ત ફળ કહેવાય અને સંયુક્ત ફળમાં આખા પુષ્પ વિન્યાસનું રૂપાંતર થાય એના બે પ્રકાર છે સરસાક્ષ અને ઉદમ્બર

અને એમાંથી આ બધા એક એક પુષ્પ છે આમાં બાર કાંટા જેવા ઘણી વખત ભાગ હોય ને નિપત્રો દરેક ભાગો આખા ફળમાં ફેરવાઈ ગયા આ પુષ્પ બધા એક એક ફળ સોરી પુષ્પો એની સાથે જોડાયેલા પુ કેસર ભાગ હોય એ બધું ફળમાં ફેરવાઈ જાય નિપત્ર હોય તો નિપત્ર પણ ફળ અરે અનાનસમાં જે કાંટા દેખાય ને નિપત્રની અણીઓ છે ફળમાં રૂપાંતરિત થઈ ગયું છે એટલે એને સંયુક્ત ફળ કહેવામાં આવે છે ઉદુમ્બરક પ્રકારના અને દળદાર બને એટલે પેપો થઈ જાય જે પુષ્પ પેપા પ્રકારનો હતો જ પાકી અને દળદાર ખોરાક સંગ્રહિત થાય અને ફળમાં રૂપાંતરિત થઈ જાય એટલે ફાયકસની બધી જ જાતિઓ એટલે એટલે કે પીપળ પીપળો વડ અંજીર વગેરે એ ફાઈકસની જાતિઓ છે અને એની અંદર આ પ્રકારનો ફળનો પ્રકાર જોવા મળે ઉદુંબર પુષ્પ વિન્યાસમાંથી જ આ આ માનસલ અને પણ સંયુક્ત છે ખાલી એક એક ભાગ ફળમાં નથી ફેરવાતો અરે આખે આખો પુષ્પ વિન્યાસ ફળમાં ફેરવાઈ જાય છે એટલે સંયુક્ત કીધું તો આમ સંયુક્તની અંદર વાત કરી તો આખો પુષ્પ વિન્યાસ ફળમાં રૂપાંતરિત થાય છે અને આ ફળના પ્રકારો છે ભૂફલાવરણ ફળ આ એક વધારાની વાત છે જે સામાન્ય વિશિષ્ટ વાત છે અપવાદવાળી વાત છે ભૂમિગત ફળને ભૂ ભૂફલાવરણ ફળ કહેવાય એટલે મગફળીની અંદર તમે જુઓ એના પુષ્પમાંથી સ્ત્રી કેસર છે ને એ સ્ત્રી કેસરનો બીજા ભાગ જમીનની લંબાઈને જમીનની અંદર તરફ દાખલ વહન પામે અને એમાં પછી ફળનું નિર્માણ થાય છે એટલે બીજાશય અંદર તરફ લંબાઈ આપણે એને દેશી ભાષામાં હુયા બેહે એવું કહી અને ન્યા મગફળીનો ડોડવો સર્જાય છે તો એ ભૂફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે સમજાણો તો આ ફળના પ્રકાર છે દોસ્તો આપણે ફળના બધા જ પ્રકાર જે આપણે ટ્વેલ્થ લેવલ આપણે જે નીટ માટે જરૂરી છે એની સંપૂર્ણ ડિસ્કસ અહીંયા કરી છે અને આ ચેપ્ટરની અંદર જે કંઈ જરૂરિયાત હતા એવા બધા જ એક્સ્ટ્રા ટોપિક તમને પૂરા કર્યા છે અને આની સાથે તમને લિટરેચર અથવા તો મટીરિયલ પણ તમને પીડીએફ ફાઇલ આપેલી છે જે વ્યવસ્થિત વાંચજો ન સમજાય ત્યાં કોઈપણ જગ્યાએ પૂછી લેવું ફોન કરી લેવો અથવા ક્વેરી મોકલી દેવી અને જો આપણી ચેનલ હજુ ક્યાંય સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો થેન્ક યુ